નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો અને જય ઠાકર મિત્રો. તો આપણે પરમદાડે વિડીયો નાખ્યો હતો, કાલે વિડીયો જ નતો બનાવ્યો. કેમ કે થોડુંક મકાનનું કામકાજ ચાલુ કરવાનું છે, એટલા માટે અમારે ભીડ બની જાય છે. તો મિત્રો, આજે આપણે પાછા વિડીયોમાં આવી ગયા. જે પરમદાડે વિડીયો નાખ્યો તો એમાં આપણે જે વાત કરતા હતા કે થોડુંક જીરાને તાવ જેવું આવી ગયું હતું, પણ તાવ ઉતરી ગયો. હું જે કડતર ને જે એવું હે, પણ વાંધો નહીં આવે, કંટ્રોલ થવા માંડ્યો હે. અને કંટ્રોલ થયો એ વસ્તુ તમને જોવી હોય તો બતાવી દઉં, અને નકર મોઢેથી કહી દઉં તો કદાચ હાલી જાય તો હલવી લઈ. નકર એ પડી હે જ્યાં અમે દવા છાંટતા હતા ને ત્યાં, તો એનાથી કંટ્રોલ ખરેખર થઈ ગયું હે. જે બીક લાગતી હતી એ બીક બધી ઉડી ગઈ છે. જીરાને પાણી વધારે થઈ ગયું હતું. અમારો પાટડા હે 200 થી 250 ફૂટના લાંબા હે, એટલે પાણીની થોડીક તાણ દઈને આવ્યું, એટલે પાણી હબાવનો ધરું જ માર લીધો. તો ભાઈ, જે વસ્તુ થી આમ પીછળિયું પીર્યું થઈ ગયું હતું, અને એમ થતું હતું કે બે હતું જાહે, એમાંથી પાછું નવા નીર આવી ગયા હોય એવું લાગે. તો હવે તમને એ બતાવી દઉં. અને એક જ અમારા ગામના જે પાલાભાઈ ચાવડા હે, એ પહેણોની લેવેચ કરે છે અને તબેલો છે, પ્લસ એ પશુપાલનની હારે હારે ખેતી અને પહેણો લેવેચનું કરે છે. તો બધા મિત્રોને જણાવવાનું કે આ વિડીયોની એન્ડમાં એની ભેં આવી, અથવા તો કદાચ વચમે મૂકવી હોય તો મૂકી દેવું. અને આપણે ભેંનું મિલ્કિંગ ચાલુ છે, અને લગભગ જીરાના ટોટલ વિડીયા બધા મૂકી દીધા છે. કારણ કે જે કાળીઓ ભૂકી છારો આવે છે ઉપર છારી થઈ જાય એ માટેના પણ, જે આપણે ગેલેલીઓ અને ટ્રાયસાયક્લાઝોલનો એકથી મૂકી દીધો હતો. છતાંય આગતરા જીરા હોય, જે મારે આગતરો ઘેરો હતો એ પ્રમાણે, તો જે 63 થી 65 થી 70 દિવસના કોઈના જીરા થયા હોય તો એ લોકોને ટ્રાયસાયક્લાઝોલ 75% એમ 45 વાપરવાનું ચાલુ રાખો. અને આપણે જે એમ 45 છે એ પછી ગઈ ગમે એ કંપનીનું મળતું હોય તો મેનકોજે 75% આવે, અથવા તો બેનું કોમ્બિનેશન આવે, કાર્બેન્ડી જીમ અને મેનકોજે. જીરાને કારણ કે ફફૂંદી નાશક જ છાંટવાનું હોય, કોઈને વૃદ્ધિ કરાવવાની જરૂર હોય તો જીબ્રેલિક ને હુમિક એસિડ છે. દાણા ભરાવાને આરે હોય તો 20-20-0 જેવું ખાંડ જેવું આવે છે એ પણ નાખી હગાય. મુદ્દા ઉપર આવી જાય કે દાણા ભરાવાનો વિડીયો મૂક્યો તો, અને હજી પાછું આમાં કહી દઉં કે દાણા ભરાવાનું ટાણું હોય તો ફેનટેક પ્લસ જે ખોખાની અંદર પરી એક હરી પકડીને ઉભી હોય ને એ લેવાની. તો ફેનટેક પ્લસ ના રિઝલ્ટ સારા છે દાણા ભરાવામાં. જે મલ્ટીપ્લેક્સનું તમને કીધું હતું જીરું ફેશિયલ, એ પણ મળે તો લઈ લેજો. અને હવે વાત કરી જે આ જીરું માંડ્યું હતું બેહવા નિમિત્ત પાછા નવા નીર આવ્યા, કીમાંથી આવ્યા, એ વિશેની વાત કરી કે જીરાને તાવ સડી ગયો હતો. મિત્રો, તમને બધાને મેં દવા વિશેની ખૂબ માહિતી આપી, અને તમારા જીરા કદાચ બધા કમ્પ્લેટ રહી છે, અને કદનું મારા જ જીરામાં ઘામાં પડવા ચાલુ થયા હતા. હવે આમ થોડુંક આત્માની અંદર શાંતિ થઈ ગઈ છે, વાંધો નહીં આવે. તો કેમ હું થયું એ તમને બતાવી દઉં. કારણ કે એગ્રોવાળા ભાઈ આપણે દવા લઈ આવે ને, એટલે એ આપણા રિઝલ્ટની રાહ જોતા હોય, તો એ કદાચ મારો વિડીયો જોતા હોય તો એને પણ કહેવાનું કે ભાઈ આ વસ્તુમાંથી આપણે બચી ગયા છે એવું અત્યારે લાગે છે. કારણ કે બધો પાક છે લીલો સમ થવા માંડ્યો છે પાછો, જે આશા જ નહોતી એમાંથી. તો વિડીયોને ખાલી લાંબો કરી ને પછી કોમેન્ટો આવે કે તમે ખાલી ખોટું વાતું કરો છો. વાતું તો થોડી કરવી પડે, વિડીયો હે ને 8-8 મિનિટનો કરવો હોય એટલે. તો જે વસ્તુ તમને સાઈટી થી તમને કહી દઈ, ઓમકારનું જે પરમદીના વિડીયોમાં બતાવ્યું હતું, ઓમકારનું માઇક્રો ADTA લખી લેજો નોટબુક ને પેન લઈને. અને સિજન્ટાનું કુમાન એલ લખી લેજો. પછી એની આયરી રોકો પાવડર, રોકો ના મળે તો થાયફેનેથ મિથાઇલીનું ટેકનિકલ છે એ. અને ચોથું ટ્રાયસાયક્લાઝોલ. આ ચારેય મિક્સ કરી અને છાંટી હતી, એમાં જે રોકો અને ટ્રાયસાયક્લાઝોલ હતું એ બેનું ભેગું દ્રાવણ કરવાનું છે. જે કુમાનેલ છે એ 70 મિલી પંપમાં જ ડાયરેક્ટ નાખવાની છે, બરોબર. અને જે ઓમકારનું માઇક્રો ADTA હતું એનું પણ અલગથી દ્રાવણ કરવાનું. બધું ચારે ચાર હારે દ્રાવણ કરવાનું નથી. જે રોકો થાયફેનેટ મિથાઇલ છે એનું અને ટ્રાયસાયક્લાઝોલનું બેનું દ્રાવણ ભેગું હાલીએ. કારણ કે ઓઇલું જે છે એનું બધેનું દ્રાવણ અને પોહા હે નહીં,
અને પ્લસ તમારે જીવાય કોઈ હોય તો જી થાયો મે થોક જેમ 30% એફએસ આવે એ તમે 30 થી 35 મિલિસ નાખી હેગો, પણ લગભગ અવાર સ્ટ્રીપ નો ક્યાંય એટેક છે નહીં, એટલે જીવાત બાબત નું જોવાપણું નથી. જીરાના ઘણા બધા વિડીયા મૂકી દીધા હે, હજી જીરાના વિડીયા મૂકતો પણ રહી. પ્લસ ઘણા મિત્રોની એવી ફરમાઈશ હતી કે તમે તબેલાના વ્લોગ મૂકો અને ફેમિલી વ્લોગ એક બે મૂકો. તો જ્યારે લગભગ અમારે 25,000 સબસ્ક્રાઈબર હતા ત્યારે ફેમિલી વ્લોગ મૂક્યો, તો કેમ કે તો તે પછી 10,000 આપણા મિત્રોની ફેમિલી વધી ગઈ છે, તો 10,000 મિત્રોની ફેમિલી વધી ગઈ છે એના માટે એક આપણે ઘરે જોરદાર બધો ફેમિલી વ્લોગ બનાવશું, પણ હવે આજકાલમાં બનાવશું. પણ પ્લસ અત્યારે આ સિઝન હાલે છે, બધા કહેતા હોય કે જીરાના જ કેમ બધા યુટ્યુબર ધોળી પીડા છે, લાઈવ હમાસારે દઈ દઈએ, એમાં જે થયું હોય નહીં, આપણે ખોટું બોલવાનું નથી, કારણ કે મારા જીરાને તાવ આવ્યો હતો અને તમારા માટે ખોટું બોલવું પછી એમાં કઈ થાય નહીં તો એ નકામું. એટલે આ જે 4-5 વસ્તુ તમને બતાવી છે ને એનાથી જીરાને તાવ ઉતરી જાય. પાણી પાઈ લીધું અને એ જ રીતે ઝાકરથી તરબોળ થઈ ગયું હતું અને બધા છોટા હે જમીન પર થઈ ગયા હતા. તો આપણે મિત્રો એમાંથી ઘણી બધી રાહત મળી ગઈ છે. અને જો એક તો આ ફોન આવે ને એવે ટાણે આજ ઉપાડવો જ નથી જીનો હોય એનો. તો જે અમારા ગામના પાલાભાઈ છે એ પાલાભાઈની ભેંસ તમે જોજો, આ વિડીયોમાં હું મૂકી દઉં છું, અને ભેંસ ગમે તો પાલાભાઈના નંબર હું પણ એ ભેંસનો વિડીયો છે એની એમાં નીચે મૂકી દઈ, અને એ ભેંસ તમે જોજો જ્યારે વિડીયો ચાલુ હોય ને એ ભેંસ દેખાતી હોય ને તો એ પાલાભાઈના નંબરે પણ દેખાતા હે. કારણ કે એની મને કીધું કાલે ગામમાં ગયો કે માલદેવભાઈ મિત્રો કોઈ જોતા હોય પશુપાલનના વિડીયા એની અંદર એક એક ભેંસનો નાખો ને હું લેવેસ કરું છું, કે મને થોડોક ટેકો મળી જાય. અને હાલો આપણે જે જે દવા હું બોલ્યો ને એ તમને દવા આગળની લાઈવ બતાવી દઉં, કારણ કે હતાડવાનું આવતું જ નથી. ભાઈડો માણસ કોક હોય કે જીરું બગડી ગયું હોય છતાં એમ કે બગડી ગયું, બાકી બધા હતાડતો આપણે હતાડવાનું નથી. તાવ ઉતરી ગયો હે, આ ફાઈનલ થઈ ગયું, એટલે પાછો મેં કીધું હવે આ કઈ દવા હતી તો બતાવવી પડીએ ને કે નથી તાવ ઉતરો, કારણ કે એગ્રો વાળા આપણા જવાબની રાહ જોતા હોય, સામે બીજા કોઈ ગ્રાહક હોય બીજા કોઈ ખેડૂતને આવું થયું હોય તો પણ એ જે ડોઝ આપણે દીધો હતો એ લોકો એ ડોઝ બીજાને દઈ શકે. અને બીજાનું ધાણા છે જીરું છે ચણા છે શિયાળામાં જે જે વસ્તુ હોય એનો રિઝલ્ટ તો ખેડૂત પાસે જોઈએ, કારણ કે ખેડૂત એનું રિઝલ્ટ બતાવે ને એગ્રોવાળાને, એગ્રોવાળો આવીને જોઈ જાય ત્યાર પછી બીજાને દઈએ તો સારું. અને ખરેખર એગ્રોવાળા મિત્રો મસ્ત મને એની એક વાત કરી કે મલદભાઈ જયારે તમને રિઝલ્ટ આવે ને ત્યારે અમને કે જો અથવા તો વિડીયો બનાવજો, તો બીજા ખેડૂતને પણ આપણે એ જ પ્રકારની દવા આપીએ એટલે ખોટા ખર્ચા કોઈને લાગે નહીં. અમુક અમુક એગ્રોવાળાનું કામ તો મને બહુ ગમે એવું કે નહીં, કેમ કે રિઝલ્ટ આવે એનું આપણે કહીએ તો સામે બીજા કેટલાય ખેડૂતને એ આપે અને કેટલાને બધાને જીરાને તાવ આવ્યો હોય એમાંથી હમા થઈ જાય તો ફૂલ નહીં તો ફૂલની પાકડી થોડું થોડું દાન પુણ્ય જેવું ધર્મ થઈ ગયું કહેવાય. ભલે નામ કહીને દેવા ના જાય આપણે ક્યાંય, પણ કોકનો આયતમો ઠરી જાય. અત્યારે આ જીરામાં એકતા બરબરે હે, હા ઓલા કારજા 13,000 વાળા તમને ખબર છે ને 5.5 જ થઈ ગયા. હાલો એલી દવા કઈ કઈ એમાં નાખીને હમણાં એ બતાડું, તંદિત થયા હે સાયટીને, અને હવે તંદિત મને ખબર છે કે હાવ તાવમાંથી બેઠો થઈને જુવાન માટી પાછું થઈ જાય. હાલો મિત્રો જે આપણે દવા બતાવવાનું કહેતા હતા ને આનું ખોખું તો કાલે અમે નાખી દીધું છે, પણ એની અંદરથી કોથળી નીકળી હતી ઓમકારનું માઇક્રો એડીટીએ, આ એક ખાતર આવે છે માઇક્રો ન્યુટન, એક છે આ રોકો, એક છે આ કુમાનેલ, અને એક છે આ હોર્સ. હોર્સ મતલબ ટ્રાયસાયક્લાઝોલ છે, સિસ્ટેમિક ફૂંગી નાશક. જો ટ્રાયસાયક્લાઝોલ અહીંયા લખેલું હોય 75%, એ કાળિયા માટેનું છે. અને મિત્રો આ જે 4 વસ્તુ છે આનેથી એમાં જીરાનજી તાવ આવ્યો હતો ને એ કંટ્રોલ થયો છે. એગ્રાવાળા ભાઈ અમારા વિડીયો જોતા હોય ને કોઈના જીરાને તાવ આવ્યો હોય એટલે હું તાવ હતો એ તમને વાત કરું. પાણી વધારે થઈ ગયું હતું, જ્યાં જ્યાં ક્યારાની અંદર જોબા હતા અને પાણી ભરાણું હતું, ફોડીને અમે કાઢી નાખ્યું હતું, પણ છતાંય ન્યા પૂરેપૂરી જાકર બેઠી હતી. અને છોડવા નાના નાના પીરા થઈ અને 15 મીંડા હતા વરવા, અને એમ હતું કે જાહે એમાંથી પાછા કોર આવવો મીંડો હે, જે 45 થી 50% જેવો, 60% કહી તો 60% કહેવાય એટલી રિકવરી પાછી મળી ગઈ હે. એટલે હું તમને જણાવું છું, કારણ કે રિકવરી મળ્યા પછી જ વિડીયો બનાવ્યો, કેમ કે દવા છાંટતા તે દી બનાવ્યો તો બનાવત, પણ રિકવરી મેળવીને એટલે જ બનાવ્યો હે.
આ ચાર તમે નોટ કરી લેજો, મેં વિડીયોમાં દીધું નહીં. અને તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી, કાલે ફેમિલી બ્લોગ અથવા તો પશુપાલન વિશેનો આવીએ. અને આ વિડીયોના અંતમાં જે આ ભેહ મૂકી જોઈ લેજો.